આગળ વાત કરીએ તો રાજકોટ ખોડલધામ નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓએ પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાતને લઈને સ્પષ્ટતા કરી છે. ખોડલધામ ટ્રસ્ટી રમેશ ટીલાળાએ આ અંગે સ્પષ્ટતા કરી કે પીએમ મોદી સાથે કરેલી મુલાકાત માત્ર ઔપચારિક મુલાકાત હતી. ટિકિટની કોઈ પણ પ્રકારની માંગણી કરવામાં નથી આવી, તેમજ પ્રધાનમંત્રી મોદીને ખોડલધામ ધજા ચઢાવવા આમંત્રણ આપ્યું છે. પીએમએ ખોડલધામનું આમંત્રણ પણ સ્વીકાર્યું હોવાની વાત સામે આવી છે. કે રાજકીય ચર્ચા કોઈ થઈ નથી, ટિકિટની કોઈ ચર્ચા કરી નથી અને એના માટેની અમારી મુલાકાત પણ નહોતી. અમારી મુલાકાત ઔપચારિક મુલાકાત હતી અને ખોડલધામ આવવા માટેની આમંત્રણ માટેની અમારી મુલાકાત હતી. અમે આમંત્રણ આપ્યું એને સહજ સ્વીકાર્યું છે અને એમનો શેડ્યુલ જોઈ અને અમને જણાવશે અને મુલાકાત અમારી ખૂબ સારી રીતે રહી અને અમે ઘણો સમય એમની સાથે વાર્તાલાપ પણ કર્યો. તો અમદાવાદમાં 3 કિલો સોનાની લૂંટની ઘટના સામે આવી છે. મોટેરા વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે. જ્વેલર્સમાંથી કર્મચારીએ લૂંટ કરી છે. શેઠ સ્ટ્રોંગરૂમમાં સોનું મૂકવા જતા હતા અને કર્મચારીએ માલિકને પૂરી દઈ ચોરી કરી છે. 3 કિલો સોનું, લાખો રૂપિયાની ચોરી કરી હોવાની આ ઘટના છે. ચાંદખેડા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મોટેરા વિસ્તારમાં લૂંટની આ ઘટના સામે આવી છે. જ્વેલર્સમાંથી કર્મચારીએ જ આ લૂંટ કરી હોવાની વિગત સામે આવી છે. હરમેશ સુખડે અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. હરમેશ, શું છે સમગ્ર માહિતી? બિલકુલ, ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મોટેરા વિસ્તાર આવેલો છે, તે મોટેરા વિસ્તારની આ ઘટના છે. ગઈકાલે જયારે જ્વેલર્સના માલિક છે તેઓ જયારે તેમનો જે શોરૂમ છે તે શોરૂમમાં તેમનો સોનાના દાગીના અને સોનાના જે બિસ્કીટ હતા તે તેમના લોકર રૂમમાં સ્ટ્રોંગ રૂમમાં મૂકવા જતા હતા. તે દરમિયાન તેમના જે બે કારીગર કમ કર્મચારી જે હતા તે લોકો ત્યાં આગળ આવ્યા હતા અને ત્યારબાદ આ જે શેઠ જે છે, જે માલિક છે, તેઓને તે લોકર રૂમમાં પૂરી દીધા હતા. આજે બંને આરોપીઓ છે, તે બંને આરોપીઓ શેઠને લોકર રૂમમાં પૂરી દીધા અને ત્યારબાદ 3 કિલો જે સોનું છે તે સોનું ચોરી લીધેલું હતું અને ત્યારબાદ જ્વેલર્સમાં જ પડેલા જે રોકડા રૂપિયા હતા, આશરે 5-1 લાખ રૂપિયા જે રોકડા હતા તે રોકડા પણ ચોરી લીધા હતા. સમગ્ર ચોરીનો આંકડો છે તે 1.5 કરોડ જેટલો થઈ રહ્યો હોવાની પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી રહી છે. બીજી તરફ જે ચાંદખેડા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્વેલર્સ શોપ છે તેમાં સીસીટીવી કેમેરા છે કે કેમ તે બાબતે લઈને એક ટીમ રવાના કરવામાં આવી છે અને આ તમામ બાબતો લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. બિલકુલ હરમેશ, આભાર સમગ્ર માહિતી બદલ.